नमस्कार मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 8 विषय विज्ञान चैप्टर नंबर 15 केटली कुदरती घटनाओं स्व अध्ययन पोथी सोल्यूशन मेळवीशुं। गांधीनगर द्वारा तैयार करवामां आवेल आ स्व अध्ययन पोथीना दरेक धोरणना दरेक विषयना दरेक चेप्टरनुं सोल्यूशन आपने अमारी चेनलमां मळशे। माटे आजे ज आपणी चेनल सब्सक्राइब करो तथा तमारा मित्रोने पण आ वीडियो शेर करो। तो चालो मित्रों जोईए स्व अध्ययन पोथीनुं सोल्यूशन। पहेलुं, आपणे आटलुं जाणीए छीए, पवन वावाझोडું અને ચક્રવાત વિશે જાણે છે, ભૂકંપ પૂર વાવાઝોડું વગેરેની વિનાશક અસરોને ખ્યાલ ધરાવે છે। એમાં પહેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું, આકાશમાં થતી વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો? તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો। હવે બીજું છે, પ્રગતિ રિફિલને પોલિથીનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે, તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે? તો એ બંનેમાંથી કોઈ પણ વીજભાર મેળવતા નથી। બીજું, બંને સમાન વીજભાર મેળવી અપાકર્ષિત થાય છે। ત્રીજું, બંને વિરુદ્ધ વીજભાર મેળવી આકર્ષિત થાય છે। કે ચોથું, બંને વીજભારિત તો થાય છે પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી। તો જવાબ આવશે ડી, બંને વીજભારિત તો થાય છે પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી। ત્રીજું છે, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? મૃદાવરણ લાવા ઉપર તરે છે, ભૂકંપ ફક્ત પ્લેટની કિનારીએ જ આવે છે, પ્લેટો જ્યાં મળે છે તે બધા ભૂકંપ સંભવિત કેન્દ્રો છે, અને પૃથ્વીનો પોપડો ખડકોનો બનેલો છે। તો પહેલું એમાં આવશે ખોટું, કે મૃદાવરણ લાવા ઉપર તરે છે। હવે ચોથું છે, પૃથ્વી પરના બે સ્થળો એ અને બી પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે 2 અને 4 રિક્ટર સ્કેલ મપાય છે, તો આ બંને સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય? તો જવાબ છે, ભૂકંપ એ કરતાં ભૂકંપ બી બમણી વિનાશક શક્તિ ધરાવે છે। હવે છે નીચેના પ્રશ્નો, ટૂંકમાં ઉત્તર આપો। 5મું, સ્ટ્રોનને વિસ્ફારિત બનાવવા માટે શું કરશો? આ રીતે પદાર્થોને વિસ્ફારિત કરી શકાતા હોય તો એવા 2 ઉદાહરણ આપો। તો સ્ટ્રોનને પોલિથીન સાથે ઘસવાથી તે વિસ્ફારિત થશે, રિફિલને પોલિથીનની કોથળી સાથે ઘસવાથી તે વિસ્ફારિત થશે, ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસવાથી તે વિસ્ફારિત થશે। 6મું છે, શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે? જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે? જવાબ છે, શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે। આથી બંને વેદ વચ્ચે વીજભારથી મુક્ત થતી ઉર્જાને કારણે તડ અવાજ ઉત્પન્ન થાય છે। આ પ્રક્રિયા ઉનાળામાં કરવા કરતાં આવું થતું નથી। હવે છે 7મું, CBRI સંસ્થાનું પૂરું નામ આપો। આ સંસ્થા ક્યાં આવેલી છે? આ સંસ્થાનું કાર્ય લખો। તો CBRIનું ફૂલ ફોર્મ છે, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ। આ સંસ્થા ઉત્તરાખંડમાં આવેલી છે। તે ભૂકંપ અવરોધ બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરે છે। 8મું, ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે? આવા વિસ્તારોને શું કહે છે? તો કશ્મીર, પૂર્વ અને મધ્ય હિમાચલ, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે। આ વિસ્તારને સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કહે છે। 9મું, સોહિલે પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરી છે, તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય છે, તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે અને શા માટે? તો ના, પ્લાસ્ટિકની બોલપેનને કોરા કાગળ સાથે ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે, પરંતુ મોહિતના અડકવાથી અર્થિંગ થવાથી વીજભાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ ન મળે। 10મું છે, આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે, તો તમારે શું કરવું જોઈએ? તો મેદાન પર આડા પડવું નહીં, એના કરતાં જમીન પર ઉપડક વેસી ઘૂંટણ પર હાથ રાખી 2 હાથ વચ્ચે માથું રાખવું, જેથી વીજળીને અર્થિંગ થવા માટે લક્ષણ નાનું બનશે। 11મું છે, વીજળી અને ઊનના કાપડમાં થતા તડકા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે, પણ આ ઘટનાને સમજવા માટે 2000 વર્ષ શા માટે લાગ્યા હશે? તો જવાબ છે, પ્રાચીન સમયમાં લોકો તણખલાનું કારણ ન સમજતા વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો કોપ માનતા હતા। ત્યારબાદ સમયાંતરે 1752માં બેન્જામિન ફ્રેંકલિન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાઈ। આમ વીજળી અને ઊનના કાપડમાં થતા તણખા જેવી ઘટના
તો વર્ષોથી થાય છે. 12મું વાવાઝોડું અને ભૂકંપ આ બે ઘટનાઓનો મુખ્ય ભેદ શું હોઈ શકે છે? તો જવાબ છે, ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પેટાળમાં વિપેક્ષ ઉત્પન્ન થવાથી થાય છે, જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે જે સામુદ્રિક દબાણથી ઘટના થાય છે. 13મું, પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારી માટે કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે? તો જવાબ છે, પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારીઓ માટે ભૂગર્ભીય ઘટનાઓ, જ્વાળામુખી ફાટવી, પૃથ્વી પર ઉલ્કા પડવી, ભૂગર્ભમાં ન્યુક્લિયર ઘટકો વગેરે જવાબદાર છે, જેમાં મોટાભાગે પ્લેટોનું હલનચલન જવાબદાર હોય છે. 14મું, વીજભારના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો. તો જવાબ છે, વીજભારના વહનથી અમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણો પંખો, ટ્યુબલાઇટ, પ્રોજેક્ટર. 15મું, તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો, તેનું મહત્વ લખો. તો જવાબ છે, ઇલેક્ટ્રોનિક ટેસ્ટર, અન્ય ટેસ્ટર, ગેલ્વેનોમીટર, એમીટર વગેરે. તેનાથી વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ અને વિદ્યુતની હાજરી માપી શકાય છે. 16મું છે, 15મી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે. આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે, તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું તૈયારી કરશો? તો જવાબ છે, ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી લઈ બહાર ન જવું જોઈએ. કાર કે બસમાં જવું હોય તો બારી બંધ રાખવી. આ રીતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચવું. 14મું છે, તમે સાદુ ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો? તો જવાબ છે, 1. ધામની ખાલી બોટલ લો. બોટલના મુખ કરતાં થોડું મોટું કાર્ડબોર્ડ લો. તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શક્ય તેટલું છિદ્ર કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોઇલ લટકાવો. આ રીતે સાદુ ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર કરીશું. હવે છે 18મું, ભૂકંપ શાથી થાય છે? શું ભૂકંપની ઘટના થવાનું અનુમાન કરી શકાય? જવાબ છે, પૃથ્વીની સૌથી બહારનો પડ સળંગ નથી, પૃથ્વીમાં અલગ ટુકડામાં વિભાજિત છે. દરેક ટુકડો પ્લેટ કહેવાય છે. તે સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉદ્ભવે છે. આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. ભૂકંપનું ચોક્કસ અનુમાન ન કરી શકાય. 19મું છે, તમે તમારા ઘરમાં બેઠા છો. જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો તમે તમારી અને ઘરની સલામતી માટે શું કરશો? જવાબ છે, ટેલિફોન કે વિદ્યુત વાયરો, ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો, લેન્ડલાઇનનો ઉપયોગ ટાળવો, મોબાઈલ વાપરી શકાય, વીજળીથી ચાલતા સાધનો પ્લગમાંથી કાઢી નાખવા. 20મું છે, તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો. ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમે શું કરશો? જવાબ છે, ખુલ્લા વાહનમાં મુસાફરી કરતા હોય ત્યારે વાહનોમાં ઊભા રહેવાને બદલે બેસી રહેવું અને બને તો વાહનોના ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું હિતાવહ છે. 21મું છે, એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસો. ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવો. તમને જોવા મળતા અવલોકનની નોંધ કરો. તો જવાબ છે, એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસવાથી તે વીજભારિત થશે. ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવતા તે રૂવાટીને આકર્ષે છે. 22મું છે, રિક્ટર સ્કેલ એ શું છે? વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય? જવાબ છે, ભૂકંપની તીવ્રતા મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. વિનાશક હોય તે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલની પર 7થી વધુ હોય છે. 23મું, ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોય છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર છે, શા માટે? તો જવાબ છે, ઇમારત પર વીજળીની ત્રાટકવાનો ભય રહે છે. ઊંચી ઇમારત પર રાખેલા વીજળીનું વાહક વિદ્યુતનું સુવાહક હોય છે. આ વાહકનો અણીદાર છેડો ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલ હોય છે. બીજો છેડો જમીનમાં દાટેલો હોય છે, જેથી ઇમારતને વીજળીથી બચાવી શકાય. 24મું છે, ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ એબોનાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટીઓ પર કઈ અસર જોવા મળશે? શા માટે? તો જવાબ છે, ઇલેક્ટ્રોસ્કોપમાં બહારના ઉપરના ભાગને ધાતુનો સળિયો હોય છે. પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને સળિયા સાથે અથડાવવામાં આવે છે. જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલને બે પટ્ટી ઉપર જશે. પટ્ટી પર સામાન્ય પ્રકારની વીજભારવાહક પટ્ટીઓ અપાકર્ષણ થતાં પહોળી થશે. હવે છે નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો. તો 25મું છે, ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો? તમારા અભ્યાસના આધારે જવાબ આપો.
જવાબ છે, ઇમારતની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના આંચકા સહન કરી શકે. આ માટે આધુનિક ટેકનિક વાપરવી યોગ્ય છે. યોગ્ય માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરી કબાટ અને સાજલીઓ ને દિવાલ સાથે અડેલા રાખવા, ભૂકંપ સમયે આગ લાગતા અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવા, આ રીતે ભૂકંપ સલામત માળખું ઊભું કરવું. 26મું છે, ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો? જવાબ છે, જો અમે ઘરે હોઈએ તો ટેબલ નીચે આશ્રય લેશું. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું. અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી અમે દૂર રહીશું. પથારીમાં હોય તો ઊભા ન થાવ અને તકિયામાંથી માથાનું સંરક્ષણ કરો. જો ઘરની બહાર હોય તો ઇમારતો, વૃક્ષો તથા વિદ્યુતની લાઇનથી દૂર રહો. ખુલ્લા સ્થળે જમીન પર બેસો. જો તમે કાર કે બસમાં હોય તો બહાર ન આવો. ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ. 27મું છે, જો સાધનની મદદથી વીજભાર શોધી શકાય તેની રચનાની સમજ આકૃતિ સહિત સમજાવો. તો વીજભારિત રિફિલને પેપર ક્લિપના છેડાને અડકતા એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે. બીજા વીજભારિત પદાર્થો પેપર ક્લિપના છેડાને અડકાડતા આ રીતે એલ્યુમિનિયમ ફોઇલ પટ્ટીઓ પહોળી થાય છે. આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા વાપરી શકાય છે. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ અપાકર્ષિત થવાનું કારણ, વીજભારિત પદાર્થોનો વીજભાર પેપર ક્લિપ દ્વારા વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીઓ પર આવે છે. આ બે પટ્ટીઓ પર આવેલ વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ અપાકર્ષણ પામી પહોળી થાય છે. બધા વીજભારિત પદાર્થો અડકડાતા આમ જ બને છે અને દરેક કિસ્સામાં પટ્ટીઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે. 28મું, ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય? આ તરંગો નોંધવાના સાધનની સમજ આકૃતિ સહિત આપો. તો આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે, આની સાથે પેન જોડેલી હોય છે. ભૂકંપના સિસ્મિક તરંગો લીધે ધ્રુજતી પેન ચાર્ટ પેપર પર તરંગો નોંધે છે. આ રીતે તરંગો નોંધી શકાય છે. 29મું છે, સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતા પ્રયોગોનું વર્ણન કરો. હેતુ, સામાન્ય વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. સાધનો, બે ફુગ્ગા, બે રિફિલ, કાચનો પ્યાલો, ઊનનું કાપડ અને દોરી. આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને હવે છે પદ્ધતિ, બે ફુગ્ગા લો, એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસ પાસે બાંધી દો. હવે ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં છોડી દો. એક રિફિલ ઘસીને કાચના પ્યાલામાં કાળજીપૂર્વક મૂકી દો. હવે આ રિફિલને પાસે ફૂલેલો વીજભારિત ફુગ્ગો નજીક લાવો અને અવલોકન નોંધો. અવલોકન, વીજભારિત ફુગ્ગાથી બીજો ફુગ્ગો દૂર જાય છે, વીજભારિત રિફિલથી બીજી રિફિલ દૂર જાય છે. વીજભારિત ફુગ્ગાની પાસે રિફિલ આવે છે. નિર્ણય, બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે, જ્યારે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. આ સોલ્યુશન જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.